રેલવે ટ્રેક પાસેથી હત્યા કરાયેલ હાલતમાં એક યુવકની લાશ મળી આવી હતી વાસદ પોલીસે આ યુવકની હત્યા કરનાર બે શખ્સોને ગણતરીના દિવસોમાં જ દબોચી લઈ બ્લાઇન્ડ મર્ડર મિસ્ટ્રી કેસ ઉકેલવામાં સફળતા હાંસલ કરી છે ટ્રેનમાં દરવાજા પાસેના પગથિયા પર બેસવા મુદ્દે થયેલ ઝઘડામાં આ બંને શખ્સોએ હથિયાર વડે હુમલો કરી યુવકને ચાલુ ટ્રેનમાંથી ફેંકીને મોતને ઘાટે ઉતાર્યો છે આ અંતર્ગત બાર દિવસ અગાઉ ડીકમ્પોઝ હાલતમાં અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી અને આણંદ તાલુકાના વડોદ અડાસ વચ્ચેના રેલવે ટ્રેકની બાજુમાંથી ગત તારીખ બારમી ફેબ્રુઆરીના રોજ પચીસ થી ત્રીસ વર્ષના આશરાના કોઈ અજાણ્યા યુવકની લાશ ડીકમ્પોઝ હાલતમાં મળી આવી હતી આંગે વાસદ પોલીસ અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી હતી ટેકનિકલ હ્યુમન સોર્સના આધારે મરણ જનાર અજાણ્યા ઈસમની ઓળખ અમિત ઉદય ભાણ યાદવ તરીકે થઈ છે અને યુવક મૂળ ઉત્તર પ્રદેશ હોવાનું તપાસમાં સામે આવ્યું છે જિલ્લા પોલીસે રેલવે સ્ટેશન ના મળીને કુલ સો થી વધારે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે બંને હત્યારાને ઝડપી લીધા છે બંને આરોપીઓ સલમાન યુસુન શેખ અને તોહિદ મોહમ્મદ નવાબુદ્દીન મોહમ્મદ અંસારી ઝડપી લેવાયા પોલીસે કરેલી પૂછપરછમાં આ બંનેને અમિત કુમાર યાદવની હત્યા કરી હોવાનું કબૂલ્યું છે મહત્વનું છે કે બંને આરોપીઓ પણ મૂળ ઉત્તર પ્રદેશના જ વતની છે